દીવ ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણીને લઈને અનુલક્ષીને અનામત સીટો માટે ડ્રો યોજાયો. સંઘ પ્રદેશના ચૂંટણી કમિશનર નરેન્દ્રકુમારની અધ્યક્ષતામાં દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત સીટો નક્કી કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં મહિલાઓ માટે અનામત સીટોની પસંદગી રોટેશન પ્રક્રિયાના આધારે કરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી કમિશનર ઉપરાંત સંઘ પ્રદેશ ચૂંટણી સચિવ એસકે ગુપ્તા, દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા, સંયુક્ત નિયામક પંચાયત અને નગરપાલિકા આશીષ મોહન, નાયબ કલેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી દીવ નગરપાલિકા વિવેક કુમાર, વિવિધ પક્ષોના સભ્યો અને પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અને સામાન્ય પ્રજા વગેરે મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની કુલ 13 સીટોમાંથી 7 સીટો તમામ રાજકીય પક્ષો અને સભ્યોની હાજરીમાં રોટેશન પ્રક્રિયાના આધારે ડ્રો દ્વારા મહિલાઓ માટે અનામત જાહેર કરવામાં આવી. મહિલાઓ માટે અનામત 7 સીટોમાંથી 6 સીટો સામાન્ય મહિલાઓ માટે, જ્યારે 1 સીટ અનુસૂચિત જાતિ વર્ગની મહિલા માટે અનામત જાહેર કરાઈ. નોંધનીય છે કે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની કુલ 13 સીટોમાંથી 6 સીટો દીવ વિસ્તાર માટે અને 7 સીટો ઘોઘલા વિસ્તાર માટે છે. દીવ વોર્ડના 3, 6 અને ઘોઘલાના વોર્ડ નંબર 7, 8, 10, 12 સામાન્ય મહિલાઓ માટે અનામત જાહેર થઈ છે, જ્યારે વોર્ડ નંબર 13 અનુસૂચિત જાતિ કેટેગરીની મહિલા માટે અનામત જાહેર કરવામાં આવી. આજની રોટેશન પ્રક્રિયા બાદ આગામી દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કઈ સીટો અનામત છે અને કઈ સીટો બિનઅનામત છે તે સ્પષ્ટ થઈ ગયું. આ પ્રસંગે સંઘ પ્રદેશ ચૂંટણી કમિશનર નરેન્દ્રકુમારે સૌનો આભાર વ્યક્ત કર્યો. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. દીવ મ્યુનિસિપાલિટી હોલમાં આગામી ઇલેક્શન લઈને ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર આવેલા હતા અને ડ્રો દ્વારા મહિલા સીટ એક રિઝર્વેશન આવેલું છે તે જાણીને અમને અતિ ખુશી થાય છે, જેને લઈને આગામી ઇલેક્શનની તૈયારી કરવામાં અમને જોર અને ઉત્સાહ આવશે અને અમારો એવો પ્રયત્ન રહેશે કે આગામી ઇલેક્શનમાં 13-13 સીટ વોટ ભાજપનો આવે એવી અમે આશા રાખી. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.